નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી કિનારના કલા દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, અમેરિકન મિનિસ્ટર હેનરી વોર્ડ બિચરે કહ્યું હતું કે દરેક કલાકાર પેઇન્ટ બ્રશ વડે પોતાની આત્મામાં ઝબોડીને જે ચિત્ર બનાવે છે ને, તે ચિત્રમાં પોતાનો સ્વભાવ અને પોતાનો મૂડ એક છાપ છોડી જાય છે. આર્ટિસ્ટના પેઇન્ટિંગ નિહાળવા માટે પહોંચી ગયા છીએ અમદાવાદની ગુફા ખાતે, જ્યાં ગિરીશ ખત્રી, બંસી ખત્રી અને મિલન દેસાઈ દ્વારા ત્રિભુજ નામક પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, વાત કરીએ આ ત્રણ મહાનુભાવો સાથે અને મેળવીએ વધુ માહિતી આ ત્રિભુજ એક્ઝિબિશન અંગેની. બંસીભાઈ, ગિરીશભાઈ, મિલનભાઈ, આપ ત્રણેયનું દૂરદર્શનના કલા દર્શન કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલો હું જે પ્રશ્ન પૂછવા માંગુ છું એ આ ત્રિભુજ એક્ઝિબિશન, આટલું સુંદર મજાનું નામ તમે રાખ્યું છે, આ નામનો આઈડિયા કઈ રીતે આવ્યો? બેઝિકલી આ એક્ઝિબિશન જ્યારે અમે કરવા જઈ રહ્યા હતા ત્યારે હું ને બંસી જ હતા પહેલા. પછી ગિરીશ ખત્રીનો ફોન આવ્યો કે ભાઈ હું પણ તમારી જોડે જોડાઉં છું, એટલે અમે તરત હા પાડી કે ચોક્કસ તમે અમારી જોડે જોડાઓ. પછી નક્કી થયું કે ભાઈ નામ શું આપવું, એમને નામ વગર કોઈ શો કરવો એના કરતાં નામ સાથે શો કરવો એ વધારે સારું પડે. પછી નક્કી થયું ત્રિભુજ એટલે આમ જોવા જાવ તો ત્રિકોણ, એટલે એકબીજાને પરસ્પર અડકેલી લાઈનો એનાથી થતો ત્રિકોણ. અને ત્રણેયનું કામ અલગ છે. મારું મિનિમલિસ્ટિક છે, બંસીનું વૂડ ઉપર છે, તંત્ર વિદ્યા ઉપર, અને ગિરીશ ખત્રીનું સૂર્યના કિરણોમાં જે પ્રકાશ રહેલો છે એના ઉપરની આખી આ વાત છે. એટલે ત્રિભુજ નામ અમે ફાઇનલી નક્કી કર્યું. એ કઈ રીતે ડિસાઈડ કર્યું તમે લોકોએ કે તમે ત્રણેય અલગ અલગ પ્રકારના આર્ટવર્ક્સ દર્શાવશો અને એને એક સાથે ભેગા એવી રીતે રાખશો કે તો પણ એટલું જ સુંદર મજાનું એક્ઝિબિશન તમે ઊભું કરી શકો? બેઝિકલી છે ને, પહેલાં તો એક વાત કરું કે કોઈ વસ્તુ એબ્સ્ટ્રેક્ટ છે જ નહીં. ધીસ ઇઝ ફોર્મ, આ એક ફોર્મ છે. અને મેં ફેસને મિનિમલિસ્ટિક કરી અને કામ કરેલું છે. બંસીની જોડે ઘણા સમયથી હું શો કરું છું અને એ તંત્ર ઉપર જ કરે છે, એટલે નક્કી એવું થયું કે મારા શોની જોડે તારો શો આવે તો બહુ જુદું નહીં દેખાય, કારણ કે લોકોને ખબર છે કે હું શું કરું છું, બંસી શું કરે છે. રહી ગિરીશ ખત્રીની વાત, ગિરીશ મામાની વાત, તો મને ખબર જ નહોતી કે ગિરીશ ખત્રીના ચિત્રો કેવા આવશે. ફક્ત એટલી જ ખબર હતી કે 29 ચિત્રો એમના લગાવવાના છે. છતાં પણ આમ જોવા જાવ તો એક યોગાનુયોગ કે એમના ચિત્રો અમારા ચિત્રોની જોડે સમાઈ ગયા એવું કહીએ તો ચાલે. અને બંસીભાઈ, લગભગ આ આખું એક્ઝિબિશનને ભેગું કરીને કે આ આર્ટવર્ક દર્શાવીશું, આ જે સમગ્ર પ્રોસેસ હતી એમાં લગભગ કેટલો સમય લાગ્યો હશે? આ સંકલન થયું છે એ આકસ્મિક કહેવાય, પણ સબ્જેક્ટ વાઇઝ અને ચિત્ર વાઇઝ એટલું સુંદર રીતે ગોઠવાઈ ગયું છે કે લોકોને જોવાનો બહુ આનંદ થાય. એક બાજુ ફેસના ફોર્મને લઈને કામ અને બીજી બાજુ એક ફેસનું કામ,
એટલે એ વાત સાથે હું સંપૂર્ણપણે સહમત થઉં છું. બહુ જ સુંદર રીતે એક્ઝિક્યુટ કરેલું છે, બહુ જ સુંદર રીતે ક્યોરેટ કરેલું છે. અને સાઈઝની પણ બાબતમાં અમને એટલું સરસ રીતે સેટ થયું છે કે બહુ જ મોટા કામ નથી, બધાના બહુ સરસ સાઈઝમાં, મીડિયમ સાઈઝમાં નાના નાના કામો છે, એટલે એ રીતે પણ એક સમન્વય થઈ ગયો. દર્શક મિત્રો, વાત કરીએ એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના રિટાયર્ડ પ્રોફેસર ગિરીશભાઈ ખત્રી સાથે. ગિરીશભાઈ, અહીંયા જે તમારું આર્ટવર્ક દર્શાવવામાં આવ્યું છે એની પાછળનો બેઝિક આઈડિયા શું છે? લાલ, લીલો અને વાદળી, જેનાથી આપણે જે કંઈ પણ કલર્સ જોઈ રહ્યા છીએ, ઇવન મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર સ્ક્રીન, કોઈમાં પણ એ આ જે રંગો બેઝિક કલર્સ છે એની ઉપરથી ટ્રાન્સફર થઈને આપણે ઘણા બધા રંગ જોઈ રહ્યા છીએ. અને જે સૂર્યમાંથી નીકળતા કિરણ છે એમાં 7 કલર હોય છે, તો એ દર્શાવવા માટે મેં અહીંયા આરજીબીનો આધાર લઈ અને 7 રંગોના વિવિધ કલરો સાથે ચિત્રો કર્યા છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આઈડિયા છે ગિરીશભાઈ. અને મેં નોટિસ કર્યું કે દરેક પોર્ટ્રેટમાં અલગ અલગ પ્રકારનો ભાવ દર્શાવવાનો ટ્રાય કરવામાં આવ્યો છે, તો કયા કયા ભાવ દર્શાવવાના પ્રયત્નો તમે અહીંયા કર્યા છે જણાવશો? સ્ત્રી શક્તિની અંદર રહેલા જુદા જુદા ભાવ, જે એની બેકગ્રાઉન્ડમાં રહેલા જુદા જુદા કલરો સાથે દર્શાવી અને દરેકને જુદા ભાવ સાથે રજૂઆત કરી છે, જેથી આપણે કામ, ક્રોધ, મોહ એ બધી વસ્તુઓ આપણે જે જોઈએ છે એના રંગો છે, જે એનાથી આ બધું દર્શાવ્યું છે. આ ઉપરાંત ગિરીશભાઈ, આપણે એક વસ્તુ બીજી નોટિસ કરીએ તો અલગ અલગ સાઈઝના તમે અહીંયા પોર્ટ્રેટ્સ રજૂ કર્યા છે, એની પાછળનું કોઈ ખાસ કારણ છે? આમ તો એવું કંઈ ખાસ કારણ નથી, પણ જે એક સાથે નાના મોટા સાથે મૂકી અને જે જુદા જુદા ભાવ એક સાથે જોવા મળે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને સાઈઝ નાની મોટી કરી અને એક સાથે એક ગ્રુપ, બીજો ગ્રુપ, ત્રીજો ગ્રુપ એવી રીતે, અને એનાથી જે ઉત્પન્ન થતું ટોટલ દ્રશ્ય એ દર્શાવવા માટે આ સાઈઝ જુદી જુદી બનાવેલી છે. આ બધા પોર્ટ્રેટ્સમાં તમે કઈ ટેકનિક વાપરી છે અને કયા મટીરિયલ પર તમે કામ કર્યું છે? આ જે ચિત્રો કર્યા છે તે બોર્ડ ઉપર કેનવાસ પેસ્ટ કર્યું છે અને ઓઇલ કલર ના મીડિયમથી ઓલમોસ્ટ ઇન્ડિયન ટુ કોન્ટેમ્પરરી એવી જાતના થીમ સાથે આખું આ કામ કર્યું છે. આજે આ 3 જે ચિત્રો છે તે મેં આગળ વાત કરી તે પ્રમાણે રેડ, ગ્રીન અને બ્લુ, સૂર્યમાંથી નીકળતા જે કિરણો છે એને મેં સૂર્યની પુત્રી તરીકે અહીંયા દર્શાવી છે, જેની લેન્થ જુદી જુદી હોવાથી તેમાંથી નીકળતા કિરણો જે મેં અહીંયા એના અંદરથી નીકળતા જે એના કેશ બતાવ્યા છે, વાળ છે જે, એ કેવી રીતે ફેલાઈ રહ્યા છે એવું દર્શાવવા માટે મેં આની અંદર પ્રયત્ન કર્યો છે. અને આ જે મટીરિયલ છે તે કેનવાસ છે, ઓઇલ કલરથી કર્યું છે. આમાં આ જે બારીક જે ફાઇન લાઇન્સ છે એ પણ ઓઇલની જ છે, ઓઇલના ઓઇલ કલર વિથ બ્રશ. અને આપણા ઇન્ડિયન મેથોલોજીકલ જે ચિત્રો હોય એવી જાતનું કંઈક અહીંયા દર્શાવી રહ્યો છું. હવે આપણે જે સૂર્યના જે કિરણોની રંગો, જે 7 રંગોની વાત હતી, એમાં એના બેકગ્રાઉન્ડમાં જે જુદા જુદા રંગો મેં આમ આગળ જોશો તે ખ્યાલ આવશે. અને એને કારણે જે જોનારના મનમાં ઊભા થતા જુદા જુદા ભાવ એ તમને મારા આ પોર્ટ્રેટના નાના નાના ચિત્રોમાં જોવા મળશે, જે તમે આગળ જોઈ શકશો.
આ જે ચિત્ર છે એમાં આપણી એક ગુજરાતીમાં એક ભજન છે કે પહેલાં પહેલાં જુગમાં તું હતી પોપટી, એવા કંઈક ભાવથી આ ચિત્રની શરૂઆત થઈ. જ્યારે આ જે ચિત્ર છે એ અભિસારિકા અને આ જે સામેનું બીજું ચિત્ર છે એમાં આંખોથી વાગતા બાણની કંઈક વાત હોય એવું કંઈક કરવાનો પ્રયત્ન મેં કરી લીધો છે. મિલનભાઈ, તમારું જે સમગ્ર આર્ટવર્ક છે, મુખ્યત્વે આ એક્ઝિબિશનમાં તમારા પેઇન્ટિંગ્સ છે, એને તમે ફોર્મ્સ નામનું શીર્ષક આપ્યું છે. આ ફોર્મ્સ નામના શીર્ષક દ્વારા તમે શું વાત કરવા માંગો છો? મેં વિચાર્યું કે હું જે ફેસનું કામ કરું છું તો એમાં બીજો બદલાવ શું આવી શકે, તો વિચાર્યું કે હું એને સિમ્પ્લિફિકેશન ફોર્મમાં કેવી રીતે લઈ જઈ શકું, એટલે મિનિમલિસ્ટિકમાં ચહેરાની આંખ બનાવવી, નાક બનાવવું, કાન બનાવવા એ જરૂરી નથી, પણ એક આઉટલાઇન આપીને એની અંદર હું જુદા જુદા કલર્સ કરું તો શું થાય, એ એક્સપેરિમેન્ટ મેં ચાલુ કર્યો અને એમાંથી આખી આ સિરીઝ મારા માટે નવી બનાવી શક્યો. તો આ સમગ્ર આર્ટવર્કમાં તમને લગભગ કેટલો સમય લાગ્યો અને એની ટેકનિક અને મટીરિયલ્સ વિશે કંઈક વાત કરશો? આમ તો એક જર્ની છે અમારા માટે, કામ કરતા જ જવું પડે. વચ્ચે અટકવાનું હોય તો બહુ તો એકાદ અઠવાડિયું અમે ના કામ કરીએ, પણ સતત કામ કરતા જે ફોર્મ ડેવલપ થતું જાય છે એ થતું જ જાય, એટલે લગભગ આમ જોવા જાઓ તો 5 વર્ષ જેવો આના માટેનો મારો સમય લાગ્યો. અને ટેકનિકમાં મેં એમાં નાઇફ વર્ક કરેલું છે, વોટર કલરથી બ્રશથી કામ કરેલું છે, મેં સ્પ્રે વર્ક કરેલું છે, ઘણી બધી ટેકનિક્સ મેં એમાં ઉપયોગ કરેલો છે. મેં પેપર ઉપર પણ કામ કર્યું છે, મેં કેનવાસ ઉપર પણ કામ કર્યું છે, મેં જ્યુટને લઈને પણ કામ કર્યું છે, મેં જુદા જુદા બધા જ મટીરિયલ જે અવેલેબલ હતા મારા સ્ટુડિયોમાં એને લઈને પણ મેં કામ કરેલું છે. આજ એક મારું છેલ્લું ચિત્ર છે આ શો માટેનું. આ કેનવાસ ઉપર કામ કરેલું છે, એમાં એક્રેલિક કલર મેં કપડાનો પણ ઉપયોગ કર્યો છે, એમાં મેં જે આપણી બૂટ પોલિશનો જે પાવડર આવે છે એનો પણ મેં ઉપયોગ કરેલો છે. આ જે બ્લેક કલર દેખાય છે એ આખો બૂટ પોલિશના પાવડરથી કરેલું છે. બ્લુ કલર અને આ કેસરી કલર છે, એમાં ઓઇલ કલર પણ છે, એક્રેલિક કલર પણ છે, અને જોડે જોડે મેં ક્યાંક ને ક્યાંક બીજા મટીરિયલનો ઉપયોગ કરેલો છે. આ સૌથી ચિત્ર મારું ગમતું ચિત્ર છે. આ એક ફેસ જ છે પણ મારા માટે એ ફોર્મ છે. દર્શક મિત્રો માટે કદાચ એ હ્યુમન ફેસ દેખાય છે, પણ હું એને ફોર્મની રીતે જોઈ રહ્યો છું. આ ચિત્ર જે 6 ચિત્રો છે એમાં પણ એક ફોર્મનો આભાસ ઊભો કરવામાં આવ્યો છે, અને આ ચિત્રો પેપર ઉપર છે અને એક્રેલિક કલર, વોટર કલર અને ઇન્ક આ ત્રણેયનો સમન્વય કરીને મેં ચિત્ર બનાવેલું છે. આ સૌથી નાનું ચિત્રોમાંનું એક છે જે આ શોમાં આપને દેખાશે. સૌથી નાના સ્કેલમાં ચિત્રો છે જેનો હું મિનિએચર ફોર્મેટ કહી શકું. આ જેટલા પણ ચિત્રો છે એ બધા પેપર ઉપર છે, એક્રેલિક કલર, વોટર કલર, જુદા જુદા મીડિયમ. જે રીતે અહીંયા તમને દેખાશે આ જ્યુટ છે, અહીંયા પણ જ્યુટ છે, આમાં પણ જ્યુટ છે, આમાં મેં ફોઇલ આવે છે એનો ઉપયોગ કરેલો છે. અહીંયા તમે જોશો તો તમને અક્ષર જાળી આવે છે એનો પણ મેં આમાં ઉપયોગ કરેલો છે. એમ જુદા જુદા મટીરિયલ મેં એના ઉપર કોલાજ કરી અને આ ચિત્રો બધા બનાવ્યા છે. અને આ ચિત્રોમાં એક ખાસિયત એવી છે કે મારા સ્ટુડિયોમાં જે વેસ્ટ પડેલું મટીરિયલ અને વેસ્ટ કલર, જે વધેલો કલર હોય કોઈ કામ કરતા જે વધ્યો છે કલર, એનાથી આ ચિત્રો મેં પૂરા કર્યા છે કે એ મટીરિયલ વેસ્ટ ના જાય અને ચિત્ર પૂરું થાય. એવી રીતે આ આખી સિરીઝ એના ઉપર મેં એનાથી કામ કરેલું છે.
બંસીભાઈ, આ સમગ્ર જે આર્ટવર્ક તમે કર્યું છે ખૂબ જ ક્રિએટિવ છે, એનું નામ તમે શક્તિ આપ્યું છે, એ શક્તિ પાછળની સ્ટોરી શું છે? શક્તિ છે ને, એટલે હું શક્તિને એક માનું છું, એનર્જી. એટલે એનર્જીને લગતા જે કંઈ ફોર્મ હોય છે એનો હું ઉપયોગ કરતો હોઉં છું. શક્તિ એટલે આપણી ઓરિજિનલ મેથોલોજીમાં જે કંઈ વાત છે એ બધું શક્તિને રિલેટેડ છે. શિવ અને શક્તિ, શક્તિ એટલે પાર્વતીજી સ્ત્રી. પાર્વતીજીએ પૂછેલો એક પ્રશ્ન શિવજીને કે ભાઈ, આ મનુષ્ય જાતને પેદા કરી પછી એ લોકોને જીવવાની પદ્ધતિ તો તમે કોઈ શીખવાડી નહીં, તમે એમને બુદ્ધિ તો આપી, એ લોકો જીવશે કઈ રીતે? એટલે શિવે જે કંઈ ઉત્તરો આપ્યા એ આપણા વેદ અને પુરાણો છે. એ જ આખી એક વાત છે, એ શક્તિના સ્વરૂપે છે. અને કોઈ પણ વાત શક્તિ વગર એક શક્ય નથી, એનર્જી. એટલે એ એનર્જીને હું શક્તિ માનું છું અને એના જ ફોર્મ લઈ અને હું બધું ક્રિએટ કરું છું. બંસીભાઈ, તમે જે વાત કરી એનર્જીની, શક્તિની, એ દર્શાવવા માટે તમે અલગ અલગ પ્રકારના મટીરિયલનો યુઝ કર્યો છે તમારા આર્ટવર્કમાં, તો એ કયા કયા પ્રકારના મટીરિયલનો યુઝ કર્યો છે એની વાત કરશો? એટલે મેં ચિત્રની શરૂઆત કરેલી ત્યારે બહુ વોટર કલરથી કરેલી. વોટર કલર એક વોશ પદ્ધતિ, એક બહુ વિશેષ માધ્યમ છે. એ પદ્ધતિમાં મેં ઘણું બધું કામ કર્યું. શક્તિ એટલે જે તંત્રકલા છે એના બેઝિકલી બધા ફોર્મ જ્યોમેટ્રી હોય, એટલે હું જ્યોમેટ્રીના ફોર્મને પણ વધારે ઉપયોગ કરીને કામ કરું છું. આ વખતે મેં વુડ એટલે લાકડું, લાકડાને પ્યોર ફોર્મમાં લઈને એની ઉપર જ કામ કર્યું છે. મેં અંદર જુદા જુદા ફોર્મ વાપર્યા છે જે શક્તિ અને એનર્જીને લે. તો મટીરિયલમાં મેં લેઝર કટિંગ જે કોમ્પ્યુટર ઉપર થાય છે તેનું મેં વુડ ઉપર ડ્રોઈંગ કરવા માટેનો ઉપયોગ કર્યો છે. એ લેઝર કટિંગને કરાવવા માટે પહેલાં પોતે તો ડ્રોઈંગ કરવું જ પડતું હોય છે, પછી એ કોમ્પ્યુટરની મદદ લઈ અને મેં એને ડ્રોઈંગ કર્યા છે. મારી થીમ પ્રમાણે ઉપર ફોર્મ મૂક્યા છે, કોઈક જગ્યાએ મેટલ વાપરી છે, મારા સબ્જેક્ટને અનુરૂપ મેં કોમ્પ્યુટરની સર્કિટોનો પણ ઉપયોગ કર્યો છે, લોકરના ચક્કરોનો ઉપયોગ કર્યો છે, ઘડિયાળના લોલકનો ઉપયોગ કર્યો છે. એટલે જે જે ફોર્મમાં મને જેમ જેમ શક્તિ દેખાય છે એ બધા જ મટીરિયલ ઓરિજિનલ ફોર્મમાં લાવી અને મેં મારા ચિત્રમાં એનો ઉપયોગ કરી અને આખા ચિત્રને મેં આધુનિક કલા તરફ લઈ જવાનો એક પ્રયત્ન કર્યો છે. તમે અહીંયા લગભગ 13 આર્ટવર્ક દર્શાવ્યા છે, તો આ બધા જ આર્ટવર્કને ટોટલ તમારે રેડી કરવામાં કેટલો સમય લાગ્યો હશે? એટલે આમાં કેવું છે કે આમાં જે કંઈ મટીરિયલ્સ મેં વાપર્યું છે ને, એ મટીરિયલ્સને મને જ્યારે એ મટીરિયલ જોઈને ઇન્સ્પાયર થાય ત્યારે હું એમને બધું ભેગું કરતો હોઉં. જાત જાતના મટીરિયલ્સ સ્ટુડિયોમાં પડ્યા હોય પછી એક મગજથી એક પ્રોસેસ શરૂ થતી હોય. આ બધી પ્રોસેસ 3-1 મહિના પહેલાં ચાલુ થઈ હતી, પછી એને વિચારી કઈ રીતના ડ્રોઈંગ, કયા એલિમેન્ટ્સ હું મૂકીશ અને એ વુડ ઉપર મૂકી વુડ ઉપર પ્રોસેસ કરતાં કરતાં લગભગ 3-1 મહિના જેટલો સમય મને લાગ્યો. બેઝિકલી આ એક મારું ચિત્ર છે, એમાં આ જે છે કંઈ છે એ ઓરિજિનલ આપણા શાસ્ત્રોના યંત્રો છે. એટલે એ યંત્રોની પહેલાં સાધના કરવાથી માણસો શક્તિ પ્રાપ્ત કરતા હતા, એ પછી કાળક્રમે આ મંત્રો આવ્યા જે મારા ચિત્રમાં લખાણના સ્વરૂપે છે. એ પછી એ યુગોમાં મંત્ર શક્તિ આવી કે મંત્રોની સાધના કરી અને શક્તિ પેદા કરી અને શક્તિનો માણસો ઉપયોગ કરતા. એ પછી એક આખી વાત આવી યંત્રશક્તિ. એટલે આ યંત્રશક્તિના સિમ્બોલ રૂપે મેં એક ચક્રો મૂકેલા છે. એ યંત્રોને ચલાવવાથી પણ એક ઉર્જા અને શક્તિઓ વિવિધ સ્વરૂપે માણસ ઉત્પન્ન કરતો હતો. એ પછી એ યુગમાંથી એ પછી યુગ ટ્રાન્સફર થઈ અને ડિજિટલ યુગ ચાલુ થયો. ડિજિટલ યુગ એટલે કોમ્પ્યુટર અને એની સર્કિટો, રેમ, હાર્ડ ડિસ્ક ને બધું ચાલુ થયું. એક આટલા નાના ફોર્મમાં આખું જગત પણ સમાઈ જાય એવી એક ટેકનોલોજી ડેવલપ થઈ. આ મારું એક ચિત્ર છે, એમાં એક માણસનું પોર્ટ્રેટ દેખાઈ રહ્યું છે. એ પોર્ટ્રેટની અંદર જુદા જુદા ચક્રો મેં મૂકેલા છે કે માણસ અત્યારની પોઝિશનમાં બિલકુલ મશીન જેવો થઈ ગયો, એનું મગજ બિલકુલ મશીન જેવું થઈ ગયું. બીજું, માણસનું જે વિચાર કેન્દ્ર બિંદુ છે મગજ, મગજમાં વિવિધ પ્રકારના વિચારો એ
કરતો હોય છે કે જે આ વાતાવરણમાં જાય છે, તો પૃથ્વીના વાતાવરણની બહાર કશું જ જતું નથી. બીજું, આ ચિત્રમાં જે આંખ બતાવી છે, એ આંખ કોઈપણ માણસમાં કેટલી શક્તિ અને તાકાત છે એનું પ્રતિબિંબ આંખ દ્વારા થતું હોય છે. એટલે મેં એક ચિત્રમાં શાઇન રૂપે એક આંખ પણ મૂકી છે. આ એક મારું જે પેઇન્ટિંગ છે એમાં મેં બહુ જ ઓછા એલિમેન્ટ્સનો ઉપયોગ કર્યો છે. આ જે એલિમેન્ટ છે શિવલિંગના પ્રતીક તરીકે મેં મૂક્યું છે. એટલે અને આ છે એ શક્તિના રૂપે એનું ફોર્મ છે. આ તો આ એક્ઝિબિશનની વાત થઈ, હવે ફ્યુચરમાં શું પ્લાન છે? આ એક પ્રોસેસ છે જે 7 વર્ષથી ચાલતી આવી છે, આગળ ચાલશે. એ રીતે દરેક આર્ટિસ્ટને પણ લાભ મળે પોતાના કામ દર્શાવવાનો. એટલે 5 જણ અમે છીએ કે 7મું જે ગ્રુપ છે એ અંદર અંદર ફરીએ એવું બહુ જરૂરી નથી. અમે કદાચ બહારથી પણ સમજો કોઈ આવે તો એને લઈ શકીએ છીએ, લઈએ છીએ અને લઈશું. બંસીભાઈ, ગિરીશભાઈ, મિલનભાઈ, ડીડી ગિરનાર તમારો ખૂબ ખૂબ આભાર માને છે અને ભવિષ્યમાં પણ તમે આટલા જ સુંદર રીતે એક્ઝિબિશન્સ કરતા રહો અને અમને તેમનો લાભ મળતો રહે તેની માટે અમે શુભકામનાઓ પાઠવીએ છીએ. આભાર. ડીડી ગિરનારનો આ કલા દર્શન કાર્યક્રમ વિભિન્ન પ્રકારની કલાઓને અભિવ્યક્ત કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પડી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે. આવનારા સમયમાં પણ નવા કલાકારોને જરૂરી પ્રોત્સાહન મળે તથા તેમના દ્વારા બનાવવામાં આવેલી કલાકૃતિઓને બિરદાવવામાં આવે તે માટે કલાદર્શન કાર્યક્રમ એક સક્રિય માધ્યમ બની રહે તેવી અભ્યર્થના સાથે ફરી એક વખત આપ સૌ દર્શક મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. હેપી ન્યૂ યર. જગતની સાધના કરનાર આવા જ તેજસ્વી કલાકારોને આપણે મળતા રહીશું કલા દર્શન કાર્યક્રમમાં અને માણતા રહીશું કલાની અવનવી દુનિયાને તેમની જ નજરોથી. ત્યાં સુધી મને રજા આપશો. દર્શક મિત્રો, કલા દર્શન કાર્યક્રમ આપ હવે નિહાળી શકો છો દર ગુરુવારે બપોરે 12:30 પુનઃ પ્રસારણ સાંજે 6:30 માત્ર ડીડી ગિરનાર પર.